દાદુ બારોટ અને તેમના સાથીઓની વીરતાની વાર્તા વર્ણવે છે. ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબો લગભગ 100થી વધુ કલાકારો કસુંબીઓને કાફલો ધરાવતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની બહુ ચર્ચિત ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબોમાં ગુજરાતી ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલ્લાઉદ્દીન ખિલજી દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તા વર્ણવવામાં આવી છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, રાગી જાની, ફિરોઝ ઈરાની, કલ્પના ગાંગેટકર, દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એક સાથે જોવા મળશે. ફિલ્મના પ્રમોશન અર્થે રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર, અન્ય કલાકારો અમદાવાદમાં ઉપસ્થિત રહ્યા. ગુજરાતી ફિલ્મ જગતના ખૂબ જાણીતા અને માનીતા દિગ્દર્શક વિજય ગેરી બાવા દિગ્દર્શિત વીર પુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ કસુંબો 16 ફેબ્રુઆરીના રોજ આ વીરતાની કહાની દર્શકો સમક્ષ રજૂ કરાશે. અહેવાલ અશ્વિન લિંબાસિયા. જેમ હમણાં અમર એટલે રોનકે કીધું, હમણાં જે આખી વાત કરી, હું દાદુ બારોટનું પાત્ર મેં ભજવ્યું છે. અને દાદુ બારોટ એટલે પાલીતાણામાં શેત્રુંજય પર્વતની તળેટીમાં આવેલું આદિપુર ગામના મુખિયા હતા. મુખિયા એટલે મેઇન માણસ આપણે કહીએ, એનો મુખિયા, ગામના મુખિયા. ગામની જે પણ સમસ્યા હોય, કોઈ બી પ્રશ્ન હોય તો એનો ઉકેલ લાવવાનું કામ એમનું, બધા લોકોને મદદ કરવી. અને એમની દીકરી છે સુજાણ, સુજાણ બારોટ. દીકરી એક જ છે પણ આખા ગામના યુવક યુવતીઓ જે છે એ એમના દીકરા જેવા જ છે. એટલે બધાની સાથે હળીમળીને આગળ કેવી રીતે વધવું જીવનમાં અને કેવી રીતે એક સરસ વ્યવસ્થિત જીવન જીવવું, એ લોકોની એક રોજિંદી જિંદગી છે. અને બેસિકલી મૂળ શું છે કે આપણે લોકો છે ને બહુ જ સભ્ય સમાજ ત્યારે પણ ધરાવતા હતા. આપણે આમ હીન કાર્ય કરવામાં અને કૃત્યો કરવામાં આપણે માનતા નહોતા. અને એક તો એ લોકો જેમ પાલીતાણામાં ઉપર શેત્રુંજય પર્વત પર જૈન મંદિરો હતા, એના રક્ષક હતા, એના રખેવાળા હતા. એટલે આમ તો લડવૈયા જ હતા બધા બારોટ. તો જ્યારે આટલી મોટી સમસ્યા આવીને ઊભી છે સામે, ખિલજી આવીને આક્રમણ કરવાનો છે, તેનો સામનો કેવી રીતે કરીએ, એ આખી વાત જ્યારે આવે છે ત્યારે દાદુ બારોટ નિર્ણય લે છે કે આપણે એમનો સામનો કેવી રીતે કરાવે. આપણી પાસે એટલી મોટી સેના તો છે નહીં, તો કેવી રીતે પોતે અને બીજા 50 લોકોને તૈયાર કરે છે અને સામે 5000નો સામનો કરે છે, આખી વાત છે અમારા કસુંબો. સો આ ફિલ્મ જે છે કસુંબો, એ એક નવલકથા પર આધારિત છે જેનું નામ છે અમર બલિદાન, જે શ્રી વિમલ ધામીએ લખી છે. અને આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે કે જ્યારે અલાઉદ્દીન ખિલજીએ પાલીતાણાના મંદિરો ઉપર કૂચ કરી હતી એમને લૂંટવા અને તોડવા માટે, ત્યારે શેત્રુંજય પર્વતની તળેટી પર આવેલા આદિપુર ગામના બારોટોએ એની રક્ષા કરી હતી. શ્રી દાદુ બારોટ જે ગામના મુખી હતા, એમની આગેવાનીમાં 51 વીર અને વીરાંગનાઓએ એમના બલિદાન આપી અને એ જૈન દેરાઓને બચાવેલ અને ખિલજીને પાછો વળવા પર મજબૂર કરી. તો આ એક એવી ઘટના છે જે આપણા ઇતિહાસમાંથી ક્યાંક ખોવાઈ ગઈ હતી કે ભૂસાઈ ગઈ હતી. અને જે લોકો આપણી પર રાજ કરીને ગયા છે, એ લોકોએ બહુ સિસ્ટમેટિકલી આપણો ઇતિહાસ ભૂસી નાખ્યો છે, આપણને કોઈ દિવસ ભણવા નથી દીધો. એટલે કદાચ આ વાર્તાઓ અમને લોકોને નથી ખબર, પણ જ્યારે અમે આ વાર્તાનું ટાઇટલ લોન્ચ પાલીતાણામાં કર્યું અને જ્યારે એ જ બારોટોના વંશજોને અમે મળ્યા અને એ કમ્યુનિટીના લોકોને મળ્યા, ત્યારે અમને રિયલાઇઝ થયું કે આ વાર્તા કેટલી મોટી અને કેટલી મહત્ત્વની છે. સો બસ અમારો પ્રયાસ એ જ છે કે આવી વાર્તાઓ આપણા ગુજરાતીઓ જેટલા બી વિશ્વમાં રહે છે એમના સુધી પહોંચાડી અને એમને જણાવીએ કે આ આપણો સાચો ઇતિહાસ છે. સો બસ એ છે અમારી ફિલ્મ. ઝુબેદા કરીને કેરેક્ટર છે જે કોમલ ઠક્કર ભજવે છે અને એ મારા મામીનો કિરદાર પ્લે કરે છે જે ખિલજીના વાઇફ છે ફિલ્મમાં, કોમલ ઠક્કર કરીને. હા, મારું કેરેક્ટરનું નામ છે રોશન, જે અલાઉદ્દીન ખિલજીની ભાણી છે. ઓકે, એટલે અલાઉદ્દીન ખિલજીને આપણે ફિલ્મમાં કોઈ બાળકો નથી બતાવ્યા, આપણે રોશનનું કેરેક્ટર બતાવ્યું છે ફિલ્મમાં. જે રોશન, એવું કહેવાય ને કે ખિલજીના વિચારો એવા છે કે મારકાપ કરવું, ધર્મ પરિવર્તન કરાવો, આ બધું મારી નીતિ છે. તો રોશન એમાં બિલીવ નથી કરતી. તો એવું કહેવાય ને કે ઘરમાં, મેં ના કીધું આગળ જ કે ઘરમાં એક ચિરાગ છે, નામ રોશન છે એનું, તો કદાચ એ પરિવારનું નામ રોશન કરે એવા એના કામ છે. વધારે હું માહિતી રોશન વિશે ના આપી શકું કેમ કે બધી કડીઓ જોડાયેલી છે ફિલ્મમાં. કે જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને સમજાશે કે કેમ મોનલ રોશનના વિશે વધારે નથી કહેતી. તો હું તમને અરજી કરીશ કે તમે કાલે ફિલ્મ જુઓ, પછી આપણે રોશન વિશે વાત કરી શકીશું. તમને ખુદને વાત કરવાની મજા પણ આવશે.